ये उत्पत्ति स्थिति लय करे वेदो स्तुति उचरे जे नारो मसु छिद्र माणु समा ब्रह्मांड कोटि फरे माया काल रवि शशि सुरगणो आज्ञान लोपे क्षण एवा अक्षरधाम ना अधिपति श्री स्वामी नारायण जेनी अमृतवाणी तो वही रही साक्षात महिमा रूपे जेनी ब्राह्मी स्थिति अहोली न करे सुभव्य अक्षर पदे शरणागत निज अल्प जीव सहुना श्रेयार्थ तत्पर रहे काका स्नेहल सिंधु दिव्य विभुने अयो तो वंदन करे। प्रथम तो सर्वे संकल्प ने पड़ता मुकीने एकाग्र चित्त थईने श्रीजी महाराज पुरुषोत्तम ने संभारीने एम धारवू जे स्वामी वातु करे छे ने आपणे सांभळीए छीए एम सांभळवी ने ते प्रमाणे पोताना अंતરમાં તપાસ કરતા જવું અને તે પ્રમાણે વર્તવું। સ્વામિનારાયણ હરે અનાદિ મૂળ અક્ષર ગુણાનિતાન સ્વામીએ વાત કરી છે પ્રકરણ એક 154મી વાત। સ્વામિનારાયણ નામનો મંત્ર જેવો બીજો કોઈ આજ બળિયો મંત્ર નથી અને એ મંત્રે કાળા નાગનું ઝેર પણ ન ચડે ને એ મંત્રે વિષય ઉડી જાય ભ્રમરૂપ થાય। અને કાળ કર્મ માયાનું બંધન છૂટી જાય એવો બહુ બળ્યો મંત્ર છે માટે નિરંતર ભજન કરવું। એ આ જે દરેક આટલા નીલકરભાઈ હમણાં કહ્યું 7 કરોડ મંત્ર છે તો દરેક જે મંત્ર હોય એના મંત્ર દ્રષ્ટા ઋષિ હોય અને એનો છંદ હોય અને એના દેવતા હોય પણ આ સ્વામિનારાયણ મંત્ર કેવી રીતે વિશેષ છે તો આ જે સ્વામિનારાયણ મંત્ર છે એ પુરુષોત્તમ નારાયણે સ્વયં વિક્રમ સંવત 1858 માગસર સુદ 13 બુધવારે પીપળાણામાં રામાનંદ સ્વામીના ધામમાં ગયાને 14મે દિવસે આપ્યો। હવે જે રામના ભક્ત હોય તે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી કૃષ્ણ ભક્ત હોય શ્રી કૃષ્ણ શરણમ મમ પણ સ્વામિનારાયણ પુરુષોત્તમ નારાયણે પોતાના નામનો મંત્ર એટલે કહેતા કે ઘનશ્યામ કે નીલકંઠ કે સજાનંદ કે નારાયણ મુનિ એવો કાંઈ મંત્ર ના આપ્યો પણ સ્વામિનારાયણ મંત્ર આપ્યો એટલે સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી અને નારાયણ એટલે સહજાનંદ સ્વામી એટલે સ્વામી એટલે અક્ષરબ્રહ્મ અને નારાયણ એટલે પરબ્રહ્મ। મહારાજ જે અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત છે તે અક્ષરધામથી લઈને આવ્યા હતા પણ મહારાજના સમયમાં મહારાજના પુરુષોત્તમપણાનો સિદ્ધાંત પણ લોકોને ફિટ થયો નહીં તો અક્ષરનો કે અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત તો ક્યાંથી ફિટ થાય તે પછી અક્ષરનો સિદ્ધાંત ગુણાયતાન સ્વામીએ ભગતજી મહારાજને કહ્યો અને પછી શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમનું યોગીજી મહારાજે વધાર્યું આપણે હવે એ અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત બરાબર ફિટ થઈ ગયો છે અને હવે સ્વામિનારાયણ મંત્રનો જે અર્થ છે અને એનાથી લાભ છે એ પણ આપણને બરાબર સમજાઈ ગયા છે। હવે સ્વામિનારાયણ મંત્ર જે બળ્યો છે એના વિષયમાં શ્રી હરિલીલામૃતમાં વિહારીલાલજી મહારાજ 5મા તરંગ અને 4થા ચેપ્ટરના 45-54મા શ્લોકમાં કહે છે કે આ જે સ્વામિનારાયણ મંત્ર છે એ જે લેશે તેના બધા પાતક બાળી દેશે। હમણાં તમે ગાતા હતા હમણાં એ જ ગાતા હતા અને આ જે મંત્ર છે તે સર્વોપરી છે અને બીજા મંત્રો તો હજાર વાર જપશે તે
સ્વામિનારાયણ મંત્ર એક વાર જપે એટલું ફળ થાય છે. અને ગાયત્રીથી લક્ષ વિશેષ છે, અને તે જે મંત્ર છે તે સુખી કરે છે, સર્વ સંકટ કાપે છે અને અંતે મોક્ષ આપે છે. ભૂત પિશાચ દૂર ભાગે છે, યમદૂતો નાસી જાય છે, અને એ મંત્રથી સદબુદ્ધિ જાગે છે અને અંતરની શુદ્ધિ થાય છે. માટે સ્વામિનારાયણ નામ નિત્ય અને દરેક ક્રિયામાં જપવું. અને ભગવાન શ્રી હરિએ ગઢડા પ્રથમ પ્રકરણના 56માં કહ્યું કે અંત સમયે જો સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સ્વપાપ થકી છૂટીને બ્રહ્મમોલને વિશે નિવાસ કરે છે. આ જે સ્વામીની વાત છે, આપણે વચનામૃતનું ભાષ્ય ગણાય છે, એટલે આ વચનામૃતના જે જે એ વિશે જ સ્વામીની વાતો એની ઉપર જ લખાય છે. અને સ્વામી જો સ્વામીની વાત આપણે સમજીએ તો વચનામૃત સમજ પડે. તો આ જે પ્રકરણ 1 અને 54 વાત છે એ વચનામૃત અમદાવાદનું બીજું છે એનું ભાષ્ય તરીકે ગણાય છે. પછી આપણે અમદાવાદનું બીજું પછી જોઈશું. તો મહારાજ જે ગાદી ઉપર આવ્યા રામાનંદ સ્વામીના ધામ પર, ધામમાં ગયા પછી, તો કાલવાણીમાં ભીમભાઈ નામના હરિભક્તે મહારાજને પ્રાર્થના કરી કે કોઈ નવો રાજા ગાદી પર આવે તો એના બંદીવાનોને છોડી મૂકે છે, એટલે કેદીઓને. તો આ પુરુષોત્તમ નારાયણ ગાદી પર આવ્યા તો નરકના જીવોને છોડી મૂકો. તો મહારાજ બહુ પ્રસન્ન થાય છે એટલે એમની ભાવનાથી. અને સ્વરૂપાનંદ સ્વામીને કહે છે કે તમે સમાધિમાં દિવ્ય દેહ ધારણ કરીને નરકના કુંડમાં જાઓ અને બધા જીવોને છોડાવો. સ્વરૂપાનંદ સ્વામી નરકના કુંડમાં જાય છે અને ત્યાંના જીવોને દુઃખી થતાં ઘણા જ દુઃખી થાય છે. એટલે આ સંત જે હોય છે તે જીવોના દુઃખ ઉપર દુઃખથી દુઃખી થાય છે. પછી નરકના જીવોને સ્વામિનારાયણ મંત્રની ધૂન કરવા કહે છે અને પોતે પણ સાથે કરે છે. જેવું સ્વામિનારાયણ મંત્રની ધૂન નરકના જીવો લેવા માંડે તે બધા ચતુર્ભુત થઈને ભૂમા પુરુષના લોકમાં જવા માંડે છે અને એવી રીતે નરકના કુંડ ખાલી થઈ જાય છે. અને યમદૂતોને યમ જોયા જ કરે છે કે આ શું થઈ ગયું. એવો સ્વામિનારાયણ મંત્રનો પ્રભાવ છે. બીજું, બંગાળમાં એક ગામમાં એક મહંત બેઠા હતા. તેના બહાર બધા તીર્થવાસીઓ રહ્યા હતા. તે વાત કરતા હતા કે પશ્ચિમમાં જીવન મુક્તા પ્રગટ થયા છે અને એ સ્વામિનારાયણ ભગવાન કે પોતાને ભગવાન કે સ્વામિનારાયણના નામે પણ ઓળખાય છે. તો એટલું સ્વામિનારાયણનું નામ બોલતા જ એમાં ખૂબ પુષ્કળ પ્રકાશ થયો. તો આ બંગાળના મહંતને થયું કે આ જંગલમાં આગ લાગી કે શું. બહાર આવીને જોયું તો આ તીર્થવાસીઓ જીવન મુક્તા સ્વામિનારાયણ ભગવાનની વાત કરતા હતા. તો જેટલી વાર વાત ચાલતી હતી તેટલી વાર પ્રકાશ થતો હતો. તો બંગાળના મહંતને થયું કે આ જેના નામમાં આટલો પ્રભાવ છે એ કેટલા પ્રભાવશાળી હશે, એ કેટલા પ્રકાશવાન હશે. તો સ્વામિનારાયણ ભગવાન પાસે આવે છે અને પોતે આશ્રિત તેને પરમહંસ બને છે અને સ્વામિનારાયણ ભગવાનનું નામ સ્વયં પ્રકાશાનંદ રાખે છે. તેવી રીતે કનોજના બે બ્રાહ્મણ મોક્ષના માટે જગન્નાથપુરીમાં ના મંદિરમાં સેવા કરતા હતા અને એમની માન્યતા હતી કે અને તદ્દન સાચી માન્યતા હતી કે સેવા કરવાથી મોક્ષ પ્રાપ્ત થશે. તો ત્યાં આગળ એમણે નીલકંઠવર્ણીના દર્શન કર્યા જગન્નાથપુરીમાં અને એમની વૃત્તિ એકદમ એનું અંતર ખેંચાઈ ગયું, શાંતિ થઈ ગઈ, વૃત્તિ એકદમ ખેંચાઈ ગઈ એમના તરફ. પછી ત્યાં બાવાઓનો ઉપદ્રવ થયો અને બાવાઓ બધા અંદર અંદર ઝઘડવા માંડ્યા અને ત્યાં ઘણા બાવાઓ મરાયા. એટલે આ કનોજના બંને બ્રાહ્મણો ત્યાંથી ચાલી નીકળ્યા, ત્યાંથી ઉદાસ થઈ ગયા. હવે આ ચાર ધામ ગણાય છે, જગન્નાથપુરી અને દ્વારકા અને જગન્નાથ
रामेश्वर अने बद्रीनाथ, तो एमने थयुं चलो द्वारका जोईए। तो बंने कनोजना ब्राह्मणों त्यांथी द्वारका गया। तो द्वारका जता रस्तामां भूज आव्युं, तो एमने एम थयुं के અહીંયા સદાવ્રત અપાય છે તો ચાલો આપણે ભિક્ષા ગ્રહણ કરીએ। તો ત્યાં ભુજમાં ભગવાનજીભાઈને ત્યાં મહારાજ સદાવ્રત આપતા હતા, તો એ જ સલોણી મૂર્તિ જોઈને એમનું મન એકદમ ખેંચાઈ ગયું અને એમને નિશ્ચય થઈ ગયો કે આ ભગવાન જ છે। મહારાજ પાસે ગયા અને મહારાજને કહ્યું કે અમને દીક્ષા આપો। તો આ બે જે બ્રાહ્મણ હતા એમાંથી એક કૃપાનંદ સ્વામી હતા। તો જે કૃપાનંદ સ્વામી હતા, ગુણાદિતાનંદ સ્વામી ઘણું ખરું કૃપાનંદ સ્વામીના મંડળમાં વિચરણ કરતા હતા અને કૃપાનંદ સ્વામીનું એ અંગ હતું કે જ્ઞાની ભક્ત થવું પણ પ્રેમી ભક્ત ન થવું। જો પ્રેમી ભક્ત થાય તો વિઘ્ન આવે એવું એમનું અંગ હતું। તો એક વખત એવી રીતે વિચરણમાં એમને સાપ પડી ગયો, તો બધા સંતોને એમણે કહ્યું કે આપણે કાંઈ કરવું નથી, ફક્ત સ્વામિનારાયણની ધૂન કરો। અને સંતોએ ધૂન શરૂ કરી, એમણે પણ પુષ્કળ ધૂન કરી અને એ ધૂનથી એમણે એ સાપનું ઝેર ઉતારી દીધું। બીજો પ્રસંગ આપણે હમણાં જ સાંભળ્યો યોગી બાપાનો, તે ગોંડળમાં મંદિર બંધાતું હતું તો ગાર માટીની ઓરડીમાં સૂતા હતા, તો એમની આંગળીએ સર્પ કરડી ગયો અને બેભાન થઈ ગયા। તો બધા ગભરાઈ ગયા અને કે વૈદ્યને બોલાવીએ, પણ શાસ્ત્રીમાં જે કહ્યું નહીં, અક્ષરદેરીમાં સુવાડીએ અને ત્યાં સ્વામિનારાયણ મહામંત્રની ધૂન શરૂ કરાવી અને એટલી બધી ધૂન કરાવી કે સવાર સુધીમાં એ ઝેર ઉતરી ગયું। અને આ વાત હંમેશા યોગી બાપા એમની આંગળી વળી ગઈ હતી, સાપ કરડે તે બતાવીને હંમેશા કહેતા હતા કે અહીંયા સાપ કરડી ગયો હતો। અને યોગીજી મહારાજ સ્વામિનારાયણ મહામંત્ર વિશે એમ કહેતા હતા કે ગુણાતીત થાય, શબ્દ ન લાગે, કાળ નાશ ન કરી શકે, કર્મ ગતિ ના આપી શકે, માયા લીન ના કરી શકે, બ્રહ્મરૂપ થાય। હવે આ ભ્રમ આમાં છે ને, આ જે ભ્રમરૂપ થાય ને એમાં એક છાંદોગ્ય ઉપનિષદમાં એક કથા છે, બહુ સરસ છે, શ્વેતદ્વીપ અને આરુણી ઉદ્દાલકની કથા છે। તો શ્વેતદ્વીપ જે છે ને 12 વર્ષ બ્રાહ્મણ બાળક હતો અને 12 વર્ષનો થયો ને ત્યાં સુધી ભણતો નહોતો, તો એના પિતા કે જો આ બધા 8 વર્ષના બ્રાહ્મણ બાળકો છે તે કેટલું ભણે છે, ચાલ હું તને ભણાવું। પછી શ્વેત કે તું માને છે, પછી પિતા પાસે શ્રવણ કરે છે, પછી એનો અભ્યાસ પણ થઈ જાય છે, પછી પિતા કહે છે કે ચાલ હવે તને છેલ્લી વિદ્યા જે બ્રહ્મ વિદ્યા તે ભણાવીએ। પછી આરુણી ઉદ્દાલક કહે છે કે અયમ આત્મા બ્રહ્મ, એટલે એવા ચાર એવા છે ને મહાવાક્યો કહેવાય છે, આ અયમ આત્મા બ્રહ્મ, બ્રહ્મ સત્ય જગન મિથ્યા, જીવો બ્રહ્મૈવ નાપર તત્વમસી, એવા મહાવાક્યો। તો એક શ્વેતકેતુને કહે અયમ આત્મા બ્રહ્મ, અરે તું શ્વેતકેતુ બ્રહ્મ છે? તો શ્વેતકેતુ કહે છે કે હું બ્રહ્મ છું તો મને એવી બ્રહ્મરૂપ બ્રહ્મ છું એવી અપરોક્ષ અનુભૂતિ કેમ નથી થતી? તો બહુ આરુણી ઉદ્દાલક બહુ સરસ વાત કરે છે, એ કહે છે કે આ જે જીવ છે એને મળ વિક્ષેપ અને આભરણ એ દોષ એને જકડીને બેઠા છે। તો મળ જે આવરણ છે એ શું કરે છે કે આપણે જેવી તેમણે દાખલો આપ્યો કે તળાવ હોય તો એની ઉપર લીલ બાજી હોય, તો સૂર્યનું પ્રતિબિંબ અને આપણી મુખાકૃતિમાં દેખાતી નથી, પણ એમાં પથ્થર નાખીને જો લીલ હટાવી દે તો એ સરોવરમાં સૂર્યનું પ્રતિબિંબ પણ દેખાય છે અને આપણી મુખાકૃતિ પણ દેખાય છે। તેવી રીતે જો
આપણું અંતઃકરણ આવું શુદ્ધ હોય તો આપણને બ્રહ્મ અને પરબ્રહ્મના આવી રીતે દર્શન થતા હોય છે. તો એમણે સાધના બતાવી કે આ મળ જે દોષ છે તે દૂર કરવા માટે આપણે ભજન કરવું, મંત્ર જાપ કરવો, પુષ્કળ મંત્ર જાપ કરવો, તેનાથી આ મળ દોષ દૂર થઈ જાય છે અને જે આવરણ છે તે ધ્યાનથી દૂર થાય છે અને વિક્ષેપ જે છે વિક્ષેપ જે છે તે ધ્યાનથી દૂર થાય છે અને આવરણ જે છે તે જ્ઞાનથી દૂર થાય છે. આત્મા અને પરમાત્માનું જે જ્ઞાન છે પણ પહેલું પગથિયું તો આ મળ આવરણ દૂર કરવા માટે મંત્ર જાપ જ છે. એટલે બહુ સરસ વાત કરે છે. અને અને આ જે આપણે જે હમણાં આજે સ્વામીની વાત છે તે અમદાવાદનું બીજું વચનામૃત એનું ભાષ્ય રૂપે છે. તો એમાં કેવી રીતે કહે છે કે મહારાજ કહે છે અમદાવાદના બીજામાં કે આ રીતે જે ભ્રમરૂપ જેણે ભ્રમરૂપ ભક્તે માઇક ઉપાધિનો ત્યાગ કર્યો તેને તો પાછી કોઈ કાંઈ માઇક ઉપાધિ વળગતી જ નથી અને એ કોઈ કાળે દેહ ધરે તો જેમ ભગવાન સ્વતંત્ર થકા દેહ ધરે છે તેમ તે સ્વતંત્ર થકો દેહ ધરે છે પણ કાળ કર્મને માયા તેને આધીન થકો દેહ ધરતો નથી. માટે બ્રહ્મરૂપ થઈને જે પરમેશ્વરને ભજે છે તે જ શ્રેષ્ઠ છે. આવી રીતે સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરનાર સ્થૂળ સૂક્ષ્મ અને કારણ ત્રણ દેહ સત્વ રજસ અને તમસ આ ત્રણ ગુણ વગેરે મૂળ માયાના કાર્યનો સદંતર ત્યાગ કરીને પરમાત્માની જેમ સ્વતંત્ર બને છે. આવું સર્વોપરી ફળ આપનાર સ્વામિનારાયણ મહામંત્ર સર્વોપરી જ છે. આવો સ્વામિનારાયણ મહામંત્ર બ્રહ્મ અને પરબ્રહ્મનો બોધક હોવાથી તેનો જાપ કરનાર બ્રહ્મધામને પામે છે અને બ્રહ્મધામમાંથી ક્યારેય પાછો પડતો નથી. ન ચ સ પુનરાવર્તતે. અમદાવાદનું બીજું વચનામૃત છે. તો આપણે પરમ પૂજ્ય કાકાજી અને પરમ પૂજ્ય દિનકરભાઈને પ્રાર્થના કરીએ કે અમને સ્વામિનારાયણ મંત્ર સિદ્ધ કરી શકે. જય સ્વામી. Thank you.